हेलो स्टूडेंट, आज आपणे ધોરણ 7 માં ગણિત વિષયમાં પહેલું ચેપ્ટર જે લીધું છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓને ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક સંખ્યા રેખા ઉપર કઈ રીતના આવે છે તે આપણે આગળના વિડિયોઝમાં જોયું. હવે પછી જે સરવાળા બાદબાકી માટેના જે સમ છે એના માટે આપણે જે નિશાની બદલવા માટેનો નિયમ છે એ પહેલા જોશું. તો પ્લસ પ્લસ શું થાય તો કે પ્લસ, માઇનસ માઇનસ તો કે પ્લસ. બે સંખ્યા માઇનસ માઇનસ તમને આપેલી હોય તો એમાં શું કરવાનું, એ બેનો સરવાળો કરવાનો. પણ નિશાની કોની રાખવાની તો કે મોટા પદની. એ બે જે સંખ્યા આપેલી હોય 12 અને 10 આપેલા હોય તો 12 ની આગળ જે નિશાની હોય એ સંખ્યા રહેશે નિશાની આગળ. એના પછીનું છે પ્લસ માઇનસ માઇનસ. એક સંખ્યા પ્લસ આપેલી હોય અને એક માઇનસ આપેલી હોય તો એ પ્લસ માઇનસ નું માઇનસ થાય, પણ એમાં પણ નિશાની કેની આવશે તો કે મોટા પદની. એના પછીનો ચોથો નિયમ છે માઇનસ પ્લસ માઇનસ. માઇનસ પ્લસ માઇનસ એક સંખ્યા આપેલી હોય, એક સંખ્યા પ્લસ આપેલી હોય તો એ બે ની બાદબાકી કરવાની. પણ નિશાની એમાં પણ મોટા પદની ધ્યાન રાખવાનું. પણ પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ પ્લસ માઇનસ એક ધન સંખ્યા, એક પ્લસ અને એક માઇનસ હોય એટલે જ્યારે ઓપોઝિટ જ આવે એવું આવશે. અને નિશાની છે એ મોટા પદની હંમેશા ખાસ ધ્યાન રાખવાની. આ ચાર નિયમ છે એ તમને પહેલા આવડી જશે એટલે એ પછીની સંખ્યાને આધારે આપણે એને થોડાક સમ જોઈએ. તમારે અહીંયા નીચે આપેલી કિંમતો છે એ અને બી માટે, ચાર સમમાં તમને એ અને બી ની જે કિંમત આપેલી છે એમાં તમને જે આપેલું છે એ માઇનસ બ્રેકેટમાં માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી. આને આપણે ડાબા કહેશું, ડાબી બાજુ છે, અને આને આપણે જબા કહેશું, જમણી બાજુ. તો આ તમારે ઇક્વલ છે કે નહીં એ જોવાનું છે. તો હવે અહીંયા એ બરાબર કેટલા કીધા છે તો કે 21 અને બી બરાબર કેટલા કીધા છે તો કે 18. તો પેલું ડાબા બરાબર શું છે તો કે એ માઇનસ બ્રેકેટમાં માઇનસ બી. એ એટલે કેટલા લેશું તો કે 21. માઇનસ ની નિશાની એમ નમ રહેશે, બ્રેકેટમાં માઇનસ એમ નમ રહેશે, બી બરાબર કેટલા લેવાના છે તો કે 18. હવે આપણે ઓલો નિયમ લાગુ પડશે. અહીંયા 21 છે એમ માં મૂકી દો. હવે અહીંયા નિશાની કઈ આવી છે, બે ઋણ નિશાની આવી છે માઇનસ માઇનસ. તો અહીંયા આપણે જોયું તો માઇનસ માઇનસ શું થાય તો કે પ્લસ, અને નિશાની છે એ મોટા પદની એમનો. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ કરી અને 18 છે એમ નમ મૂકી દેવાના. હવે 21 માં 18 છે એ પ્લસ કરો, 1 માં 8 નાખીએ તો કેટલા થશે 9, અને 2 માં 1 એડ કરીએ તો 3. એટલે ડાબા બરાબર કેટલો જવાબ આવ્યો તો કે 39. હવે જબા બરાબર શું સૂત્ર આપેલું છે તો કે a પ્લસ b. a એટલે કેટલા તો કે 21. 21 પ્લસ 18, 21 પ્લસ 18 કરશો જવાબ શું મળશે તો કે 39. તો જે બે સૂત્ર આપેલા છે ડાબા બરાબર જબા એ બે ઇક્વલ છે તો કે હા, તો કે આ પરિણામ સાચું છે. અથવા તો ડાબા પ્લસ જબા ઇક્વલ ડાબા પ્લસ જબા એમ પણ લખી શકો. એના પછીનું ઉદાહરણ છે એમાં એ બરાબર 118 લેવાના છે, બી બરાબર 125. તો પેલું ડાબા બરાબર આપણે લઈએ એ માઇનસ બ્રેકેટમાં માઇનસ બી, એ એટલે 118 માઇનસ માઇનસ ની સાઇન એમ નમ 125. અહીંયા પણ એવી જ રીતના 118 એમ નમ માઇનસ માઇનસ તો કે પ્લસ, અને 125 એમ નમ એડ. હવે 118 માં 125 એડ કરો તો 8 માં 5 એડ કરીએ તો 13, 1 વધી આવશે, 1 ને 1 2, 2 ને 2 4, ડાયરેક્ટ અહીંયા જ પ્લસ કરી નાખવાનું ને 1 ને 1 2, 243 આપણને ડાબા બરાબર મળ્યું. જવાબ બરાબર એ પ્લસ બી, એ એટલે 118 પ્લસ 125 એટલે કેટલા થશે તો કે 8 ને 5 13 વધી 1, 1 ને 1 2 ને 2 4, 1 ને 1 2 243. આ પણ પરિણામ છે સાચું છે એટલે કે ડાબા બરાબર જબા આવશે. આવી રીતના આજે બીજા બે એક્ઝામ્પલ જોઈએ તો એમાં ડાબા બરાબર એ માઇનસ બ્રેકેટમાં માઇનસ બી 75 માઇનસ બ્રેકેટમાં માઇનસ 84. 75 ને 75 એમ ન માઇનસ માઇનસ પ્લસ 84. 85 માં 84 એડ કરો તો કેટલા થશે તો કે 5 ને 4 9, 7 ને 8 તો કે 15, 159. હવે એ જ રીતના પાછું જબા બરાબર જોઈએ તો એ પ્લસ બી, એ પ્લસ બી એટલે 75 પ્લસ 84. 75 પ્લસ 84 એટલે કેટલા થશે, 5 ને 4 9 અને 7 ને 8 15, 159. તો આ પણ જે પરિણામ છે એ ડાબા બરાબર જબા આવશે. બે માં નિશાની છે એ અલગ અલગ છે, અહીંયા બે માઇનસ નિશાની છે, અહીંયા બે પદની નીચે ખાલી પ્લસ ની નિશાની છે, છતાં પણ ડાબા બરાબર જવાબ છે એ સરખો આવે છે એ આ નિશાની બદલવાના આધારે. તો એના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જે ગુણધર્મો છે એ જોશું.